चलो गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे આગળનો નેક્સ્ટ સમ છે એ સ્ટાર્ટ કરી દઈએ. બીકોમ સેમેસ્ટર ફોર ઇંગ્લિશ એક્સરસાઇઝનો બીજો એક સમ તમારી માટે એક્ઝામમાં પૂછાય એ રીતનો ગોતેલો છે. તો તમને સૌથી પહેલાં તમે જોશો તો અનામિકાવાળો સમ છે, અને અનામિકાવાળો જે સમ છે એમાં તમે જુઓ તો તમને સૌથી પહેલાં લેન્ડ સિચ્યુએટેડ ઇન સુરત એ રીતે તમને આપેલું છે. હવે તમે સુરતમાં જમીન ખરીદેલી છે, ઓકે, પછી તમે જોવા જાઓ તો તમને જ્વેલરી, પછી શેર્સ એટલે કે કંપનીના શેર તમને આપેલા છે, પછી લિસ્ટેડ ડિબેન્ચર્સ, અનલિસ્ટેડ ડિબેન્ચર્સ અને રેસિડેન્શિયલ ફ્લેટ, તમને આટલી વસ્તુ આપેલી છે. અને સેક્શન 54F કવરેજ આપે. જો આ દાખલાનો મેઇન પોઈન્ટ એ છે કે તમારે 54F મુજબ, સેક્શન 54F મુજબ જો તમારે ગણતરી કરવાની આવે તો તમે કઈ રીતે કરી શકો એ પણ અંદર આપેલું છે. સાથે ઓન 1st November 2018 ઓલ ધ એબો એસેટ્સ વર સોલ્ડ એક્સક્લુડિંગ રેસિડેન્શિયલ ફ્લેટ, એટલે કે એ તમે ન્યૂ પરચેસ કરેલો છે એટલે નથી સેલ કરતા. અને આપણને ખબર છે કે સેક્શન 54F માં જો બેનિફિટ જોતો હોય તો તમે જે રેસિડેન્શિયલ હાઉસ જે પરચેસ કરેલું છે એ રેસિડેન્શિયલ હાઉસ તમારે શું કરવું પડે, 3 વર્ષ સુધી એટલે કે 3 યર્સ સુધી તમારે એને હોલ્ડ કરવું પડે. ઓકે, એટલે આ એક પોઈન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. પછી આપણે ચેક કરીએ આગળ તો તમને નીચેની બાજુ તમને ઇન્ડેક્સ નંબર્સ છે એ પણ આપી દીધેલા છે. હવે જો આપણને સેક્શન નંબર 54F હોય તો 54F ના અમુક પોઈન્ટ્સ છે એ આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ સેક્શન 54F તમે ભણી ગયા તો 54F શેના માટે હતી. તો કે આપણને ખબર છે કે એની અધર કેપિટલ એસેટ, એટલે કે તમે કેપિટલ એસેટ સેલ કરો અને એના બદલામાં તમે શું કરો છો, ન્યૂ એસેટ પરચેસ કરો છો. તો રેસિડેન્શિયલ હાઉસ, ન્યૂ એસેટ એટલે પાછું ન્યૂ એસેટ કેવી હોવી જોઈએ, રેસિડેન્શિયલ હાઉસ છે એ હોવી જોઈએ. ઓકે, એટલે એ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે 54F માં જો બેનિફિટ જોતો હોય તો આપણે શું કરવાનું છે. તો કે આપણે 54F માં બેનિફિટ લેવા માટે અધર એસેટ્સ જે છે એ સેલ કરીને, અથવા તો કોઈ પણ એસેટ છે રેસિડેન્શિયલ હાઉસ સિવાયની કોઈ પણ એસેટ છે એ સેલ કરી દો, અને એની સામે તમે શું કરો છો, ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ તમે પરચેસ કરો છો, તો એ સિચ્યુએશનમાં તમને બેનિફિટ છે એ મળવાપાત્ર હોય છે. ઓકે, પછી બીજી એક વસ્તુ પણ તમને કહેવાની કે ઓવરઓલ તમે જોવા જાઓ તો આમાં તમને રેસિડેન્શિયલ હાઉસ જાણી જોઈને આપેલું જ નથી. જુઓ, તમે રેસિડેન્શિયલ હાઉસનું સેલિંગ કરતા નથી, તમે શું કરો છો, પરચેસ કરો છો. ઓકે, એટલે આ એક બાબત તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે અહીંયા રેસિડેન્શિયલ હાઉસ છે એ સેલ નથી થયું, પણ શું થયું છે, એ પરચેસ કરવામાં આવેલું છે. હવે સૌથી પહેલાં તમને સિચ્યુએટેડ લેન્ડ આપી દીધી. તો લેન્ડ તમે જુઓ તો સેલ કરેલી છે, આના માટેનો ટાઈમ પીરિયડ આપણને ખબર જ છે. અને તમે જોવા જાઓ તો તમે પરચેસ ક્યારે કરેલું છે, 1st January 2002, 2002માં તમે ખરીદી કરેલી છે, 2002માં પરચેસ કરેલું છે. અને સેલિંગની ડેટ દરેક એસેટની કઈ માનવાની છે, 1st November 2018. જો પેરેગ્રાફમાં લખેલું છે કે 1st November 2018ના આપણે આપણી બધી એસેટ છે એ સેલ કરી દીધેલી છે. એટલે કે તમે લેન્ડ માટે જુઓ તો એ એક પ્રકારે શું થઈ ગયું, લોંગ ટર્મ કેપિટલ એસેટ થઈ ગઈ. ઓકે, તો અહીંયા આગળ તમે સેલ્સ પ્રાઇસ ચેક કરો એની, તો સેલ્સ પ્રાઇસ કેટલી છે, તો સેલ્સ પ્રાઇસ આપણને આપી 5,90,000. ઓકે, પછી તમે ચેક કરો આમાંથી લેસ શું કરવાનું છે, તો કે આમાંથી લેસ કરવાનું છે સૌથી પહેલાં સેલ્સ એક્સપેન્સ. અહીંયા આગળ ટ્રાન્સફર ચાર્જિસ વર્ડ નથી યુઝ કર્યો, અહીંયા વર્ડ યુઝ કરેલો છે કયો, તો કે અહીંયા આગળ વર્ડ યુઝ કરેલો છે સેલ્સ એક્સપેન્સ. તો વન ઇન ધ સેમ થિંગ તમે અહીંયા માઇનસ કરી શકો છો. પછી સેકન્ડ આઈટમ કઈ અહીંયા લેસ થાય, તો કે પરચેસ પ્રાઇસ. તો પરચેસ પ્રાઇસ તમે ચેક કરો તો 2002ની, એટલે કે તમે ચેક કરવા જાઓ તો અહીંયા આગળ તમારી પરચેસ પ્રાઇસ આપેલી છે એ 1,00,000 રૂપિયા. પહેલાં તો
સેલિંગ યરનો જે ઇન્ડેક્સ નંબર છે 280 અને પરચેઝિંગ યરનો ઇન્ડેક્સ નંબર ચેક કરવો હોય તો 2012નો તમે જુઓ છેલ્લે તે પરચેઝ યરનો ઇન્ડેક્સ આપેલો છે કેટલો તો કે 100 આપેલો છે તમને 100 આપેલો છે તો તમે 100,000 મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 100 ચેક કરો તો 280,000 જેવી તમારી અહીંયા પરચેસ પ્રાઇસ થશે. એટલે કે કેપિટલ ગેઇન તમે જોવા જાઓ તો 590,000 માઇનસ 750 અને માઇનસ 280,000 કરો એટલે તમારો આન્સર આવી જાય 309,250. ઓકે ચાલો, આ આપણો ફર્સ્ટ પોઈન્ટ છે એ શું થઈ ગયો, ક્લિયર થઈ ગયો. એના પછીનો સેકન્ડ પોઈન્ટ જોઈએ તો જ્વેલરી. હવે તમે જ્વેલરી ચેક કરશો તો એ પણ પરચેસ ક્યારે થઈ, 2006માં છે અને સેલ થયું છે 2018માં. એટલે ઓટોમેટિકલી જ્વેલરી છે એ પણ શું બની જશે, તો કે એ એક પ્રકારે તમારી લોંગ ટર્મ કેપિટલ એસેટ બની જશે જ્વેલરી. બરાબર, તો જ્વેલરીમાં તમે જુઓ તો સેલ્સ પ્રાઇસ, જ્વેલરીની સેલ્સ પ્રાઇસ તમે જોઈએ તો 1,61,088 અને એમાંથી લેસ કરીએ આપણે તો સેલ્સ એક્સપેન્સ છે એ તમારે શું કરવો પડે, લેસ કરવો પડે. તો સેલ્સ એક્સપેન્સ છે એ કેટલો છે તો કાંઈ આપ્યું નથી, નીલ છે. ઓકે, પછી આપણે જોઈએ તો પરચેસ પ્રાઇસ, તો પરચેસ પ્રાઇસ તમે ચેક કરો તો પરચેસ પ્રાઇસ એની કેટલી છે, 483,950 મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસ 280. અને પરચેઝનું તમે ચેક કરો તો પરચેઝનું યર કયું આવી જાય, 2005-06 આવી જાય. અને 2005-06 છે એટલે એનો ઇન્ડેક્સ નંબર છે 170. ઓકે, હવે જોઈએ તો 483 મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 117 ઇઝ ઇક્વલ ટુ 1,58,087. 1,58,087 આ એની પરચેસ પ્રાઇસ આવી ગઈ. માઇનસ કરો એટલે તમને 1,61,088 માઇનસ 1,58,087 માઇનસ કરો એટલે પ્રોફિટ આવી જાય 1,03,001 રૂપીસ. એટલે આપણે અહીંયા લખી નાખે 103,001. આ આપણી સેકન્ડ એસેટ કમ્પ્લીટ થઈ ગઈ. થર્ડ કેપિટલ એસેટ તમે ચેક કરો તો એ તમને આપેલી છે શેર્સ ઓફ બારડોલી શુગર ફેક્ટરી. ઓકે, અને ક્યારે પરચેસ થયા છે, 2011માં. ઓકે, અને સેલ કરીએ 2018માં. મીન્સ આપણે એક લોંગ ટર્મ કેપિટલ એસેટ બની જશે. એટલે હું અહીંયા લખી નાખું છું બારડોલી શુગર મિલ, શુગર ફેક્ટરી એવું છે. ઓકે, ફેક્ટરી લખીએ, કોઈ વાંધો નહીં. હવે સેલ્સ પ્રાઇસ તમે ચેક કરો તો સેલ્સ પ્રાઇસ એની કેટલી છે, તો સેલ્સ પ્રાઇસ આપણને આપી 948,326 લેસ ટ્રાન્સફર ચાર્જીસ, અથવા તો આપણે એમ કહીએ કે સેલ્સ એક્સપેન્સ, એવો વર્ડ યુઝ થયો છે. સેલ્સ એક્સપેન્સ જુઓ કેટલો છે, સેલ્સ એક્સપેન્સ તો સેલ્સ એક્સપેન્સ આપણને પ્રોવાઈડ કર્યો એ છે ટોટલ, ટોટલ સેલ્સ એક્સપેન્સ આપણને 900 રૂપીસ આપેલો છે. ઓકે, તો 900 રૂપીસ એ માઇનસ થશે લેસ. તમે જોશો તો પરચેસ પ્રાઇસ, એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમારી આગળ આન્સર અવેલેબલ હોય તોય તે તમારે પ્રેક્ટિસ છે એ જાતે કરતાં શીખવી પડશે દાખલાની. ઓકે, હું અહીંયા આગળ ગણે રાખું છું, તમે વિડીયો જોયો રાખશો તમને મજા જ આવશે કે ચલો જવાબ આવી ગયો આવી ગયો આવી ગયો, કઈ રીતે ગણતરી કરી, તો કે આ રીતે બધું હું અહીંયા ગણતરી કરાવું ત્યાં સુધી તમને મજા આવશે. પણ તમે સાચું આવડ્યું છે કે નથી આવડ્યું એ ક્યારે ખબર પડે, તમે તમારી જાતે એક વખત, હું જે અહીંયા રકમ તમને મોકલું છું PDFમાં એ એક વખત તમે દાખલો ગણવા માટે જાતે ટ્રાય કરશો ને ત્યારે તમને એની સાચી ખબર પડે. એટલે તમારે શું કરવાનું છે, તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે પરચેસ પ્રાઇસ તમે ચેક કરો તો પરચેસ પ્રાઇસ બારડોલી શેરની, બારડોલી શુગર ફેક્ટરીની કેટલી છે, 2,07,250 મલ્ટીપ્લાય બાય સેલિંગ યર એટલે કે વેચાણના વર્ષનો જે પણ ઇન્ડેક્સ આવે 280 છે
અને તમે જોવા જાઓ તો પરચેસ ક્યારે કર્યું છે, 1 જાન્યુઆરી 2011, મીન્સ 2010-11 167 એનો ઇન્ડેક્સ છે એ તમને આપેલો, જો છેલ્લે આપેલો છે રકમ. ઓકે, તો 207,215 મલ્ટીપ્લાય બાય 280 મલ્ટીપ્લાય ડિવાઈડેડ બાય 167 એટલે 347,426. 347,426 આ રીતે એની પરચેસ પ્રાઇસ આવે. હવે આ બધું તમે માઇનસ કરો કે હવે 9,48,326 એમાંથી માઇનસ કરો 900 અને એમાંથી માઇનસ કરો 347,426, તમારો આન્સર નિયર અબાઉટ આવી જશે 600,000 રૂપિયા. ઓકે, તો આ પણ તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ થશે. ચાલો પછી નેક્સ્ટ ફોર્થ, તો તમને આપેલું છે લિસ્ટેડ ડિબેન્ચર્સ. તો જે લિસ્ટેડ ડિબેન્ચર્સ તમને આપેલા છે, તમને બધાને યાદ હશે મેં તમને એક ઇન્સ્ટ્રક્શન આપી હતી કે જ્યારે પણ ડિબેન્ચર્સ આવે છે ત્યારે તમારે એની ઉપર, ભલે લોંગ ટર્મ કેપિટલ એસેટ હોવા છતાં, તેની ઉપર તમારે ઇન્ડેક્સ નંબર છે એ ધ્યાનમાં લેવાનો નથી. ખાસ આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ પરચેસ ક્યારે થયું છે, તો કે 11માં. સેલ ક્યારે થયું, 2018માં. તો ઓટોમેટિકલી તમે જોવા જાઓ તો એ પણ લોંગ ટર્મ કેપિટલ એસેટ જ બનશે, પણ અંદર ઇન્ડેક્સ નંબરનો યુઝ થશે નહીં. ઓકે, તો આ એક ખાસ બાબત યાદ રાખવાની છે. તો લિસ્ટેડ ડિબેન્ચર્સ છે એમાં 227,000 રૂપિસમાં તમે એને સેલ કરો છો, એમાંથી લેસ થશે શું, લેસ થશે તમારા સેલ્સ એક્સપેન્સ. તો સેલ્સ એક્સપેન્સ તમને કેટલો આપેલો છે, 350. ઓકે, માઇનસ કરો અને લેસ. તમારે બીજી એક વસ્તુ માઇનસ શું કરવાની છે, પરચેસ. તો પરચેસ તમે માઇનસ કરો તો પરચેસ છે એ કેટલામાં કરેલું છે, 1,26,650. ઓકે, હવે તમે જોવા જાઓ તો 2,27,000 એમાંથી તમે 350 માઇનસ કરો અને 1,26,650 જોવા જાઓ તો 1,00,000 રૂપિસનો તમને આમાં કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયેલો જોવા મળે છે. પછી એના પછીનું નેક્સ્ટ તમે જુઓ તો અનલિસ્ટેડ ડિબેન્ચર્સ તમને આપેલા છે. તો અનલિસ્ટેડ ડિબેન્ચર્સ માટે પણ ફરીથી એક વખત સેલ્સ પ્રાઇસ ચેક કરો, કેટલી છે સેલ્સ પ્રાઇસ, તો કે 348,986. એમાંથી લેસ તમે કરો સેલ્સ એક્સપેન્સ, તો સેલ્સ એક્સપેન્સ કેટલો છે, તો કે સેલ્સ એક્સપેન્સ આપેલો જ નથી, તો નહીં માઇનસ કરવાના. અને લેસ શું કરવાનું, પરચેસ પ્રાઇસ. તો પરચેસ પ્રાઇસ તમારી કેટલી છે, પરચેસ પ્રાઇસ તમને આપેલી 2,61,237. ઓકે, ટોટલ કેપિટલ ગેઇન કેટલો થયો એનો ટોટલ કરી નાખીએ, 309,250 પ્લસ 1,03,001 પ્લસ 6,00,000 પ્લસ 1,00,000 પ્લસ 87,749. એટલે કે તમે જોવા જાઓ તો કેપિટલ ગેઇન ટોટલ તમને થયો છે એ 12,00,000 જેવો થયેલો છે. હવે તમે ચેક કરો તો સેક્શન નંબર 54F માં શું કીધેલું છે, આગળ આપણે 54F ની કેલ્ક્યુલેશન કરવાની કીધેલી છે, એટલે આપણે આ બધી બાબતો ઉપર ધ્યાન આપવું પડે. તો સેક્શન નંબર 54F તમે જોવા જાઓ તો તમને 54F માં કીધેલું છે, શું કીધેલું છે, તો કે તમને એક ફોર્મ્યુલા આપેલી છે સેક્શન 54F માં.
કેવાય તમને 54F મુજબ કેપિટલ ગેઇનમાં બેનિફિટ કઈ રીતે મળી શકે અથવા તો કેપિટલ ગેઇનમાં કઈ રીતે તમને એક્ઝમ્પશન મળી શકે, તો અહીંયા લખવું પડે કે ભાઈ સેક્શન 54 જો આના પછી આ તમારું ટેબલ અહીંયા પૂરું થઈ જાય પછી તમારે આન્સર કરવાનો ચાલુ કરવો પડે. તો એ સેક્શન પહેલાં તો 54F એમ લખવાનું, સેક્શન 54F. ઓકે, ક્યારે ઇમ્પ્લિમેન્ટ થાય તો યાદ રાખવાનું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તમને કોઈ પણ એની એસેટ, ઓકે, એક્સેપ્ટ રેસિડેન્શિયલ હાઉસ. રેસિડેન્શિયલ હાઉસ હોવું જોઈએ નહીં, જો રેસિડેન્શિયલ હાઉસ તમે સેલ કરો તો સેક્શન 54 થઈ જાય, તો આ 54F ગણાય નહીં. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય અને તમારે શું કરવાનું છે, ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ પરચેસ કરેલું હોવું જોઈએ. એટલે અહીંયા એની અધર કેપિટલ એસેટ તમે અહીંયા આગળ ચેક કરો, પહેલી એસેટ કઈ હતી આપણી, તો કે લેન્ડ, ઓકે. સેકન્ડ એસેટ કઈ હતી, તો કે જ્વેલરી. પછી તમે કહો કે ઇક્વિટી શેર હતા શુગર ફેક્ટરીના. પછી તમે કહો કે ડિબેન્ચર્સ હતા લિસ્ટેડ ને અનલિસ્ટેડ. પણ કોઈ પણ જગ્યાએ જો અંદર રેસિડેન્શિયલ હાઉસનો વર્ડ યુઝ થયો નથી, આપણે રેસિડેન્શિયલ હાઉસ સેલ નથી કર્યું, આપણે શું કર્યું છે, પરચેસ કર્યું છે. અને 54F માં બેનિફિટ ક્યારે મળે, રેસિડેન્શિયલ હાઉસ પરચેસ થાય ત્યારે. તો એની એક નાની એવી ફોર્મ્યુલા હતી કે ભાઈ એક્ઝમ્પશનની એમાઉન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની. તો એક્ઝમ્પશનની એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે તમને એક નાની એવી ફોર્મ્યુલા આપી હતી કે ભાઈ પહેલાં તો ટોટલ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, કેપિટલ ગેઇન. હવે એ તમે જોવા જાઓ તો કેટલા રૂપીસ તમને આપેલો છે, 12 લાખ રૂપીસ, જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું જ તે. તો એ ટોટલ કેપિટલ ગેઇન મલ્ટીપ્લાય બાય અંદર વર્ડ યુઝ કરેલો છે કોસ્ટ ઓફ ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ ડિવાઇડેડ બાય તમને કીધેલું છે કે નેટ કન્સિડરેશન. હવે નેટ કન્સિડરેશન એટલે શું, તો કે જેટલી એસેટ તમે સેલ કરી, આપણે સપોઝ અહીંયા બધી જગ્યાએ તમે સેલ કરો છો, એક કામ કરીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં જ આ વસ્તુને લઈ લઈએ, ઓકે. એટલે શું થાય કે અત્યારે વિડીયોની લેન્થ છે એ બસ કમ્પ્લીટ થવા જ આવી છે, એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વસ્તુને કન્સિડર કરીએ, ઓકે. તો પાછી ઉતાવળ થઈ જશે.